नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय संस्कृत में श्लोक पूर्ति जोईशू। पण एनी पहेला आपणे आगळना विडियो में काव्य पेलू एनी श्लोक पूर्ति बे जोई थी। संगच्छत्वं संवदत्वं संभो मनासी जानताम देवा भागम यथा पूर्व समझानाना उपासते। त्यार पछी बीजो श्लोक जोयो तो सर्वे भवन्तु सुखिन, सर्वे संतु निरामया, सर्वे भद्राणी पश्यन्तु, मा कच्चित् दुःख भाग भवे। अने त्यार पछी आपणे आजे विषय संस्कृत श्लोक पूर्ति पण काव्य सात, सातमा काव्यनी अंदर जे तमने श्लोक आपेला छे एमांथी मात्र एक श्लोक श्लोक पूर्तिमां पूछाय। वारंवार आ श्लोक जे बोर्डमां पूछाई गयेलो छे। एटले जुओ, काव्य सातना बधा श्लोक नहीं पण हूँ जे तमने भणावुं ए एक श्लोक छे, ए श्लोक पूर्तिनो छे। पहेला काव्यना बे, सातमानो एक, अने हवे पछीना विडियोमां आपणे दसमा काव्यना बे श्लोक भणशुं। एटले कुल पांच श्लोक छे ए तमारे कंठस्थ एटले के पाका करवाना छे, अने एमांथी तमने परीक्षानी अंदर कोई पण बे जे पांच मार्गमां पूछाय छे। तो आपणे जे श्लोक छे ए हूँ तमने अनुवाद समझाऊ छू, पण तमारे परीक्षामां कोई जगह अनुवाद पूछातुं नथी। आ श्लोक छे ए श्लोक पूर्तिमां पूछाय छे। जुओ श्लोक, આપત્સુ રામ સમરેષુ ભીમ, દાનેષુ કર્ણ, નયેષુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, વિક્રાંતકારીયેષુ ભવાંજને। આ સુભાષિત છે। સુભાષિતમાં આપણને શું સમજાવ્યું? તો કે આપણા વડીલો હોય, ઋષિ મુનિઓ હોય, એ આપણને એવું સમજાવે કે માણસે આદર્શ કેવો હોવો જોઈએ, માણસે કોના જેવું બનવું જોઈએ। એટલે એના માટે આપણને ઉત્તમ ઉત્તમ ચરિત્રો આપ્યા। એવું કીધું કે આપત્સુ રામ, મુશ્કેલીમાં રામ જેવો બન, અથવા મુશ્કેલીમાં રામ જેવો થા। એટલે સમજાયું એવું કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે કોના ગુણો યાદ કરવા જોઈએ? તો કે ભગવાન શ્રી રામના। આપણને ખ્યાલ છે કે જે રામ એનો રાજ્યાભિષેક થવાનો હતો સવારમાં, અને એ જ રામને સાંજે એવું કહેવામાં આવ્યું કે તમારે વનમાં જવાનું છે, તો એટલા જ હસતા મોઢે એમ કહેવાય કે રાજ્ય અભિષેક માટે જેટલા આનંદિત હતા એટલા જ આનંદિત તે એમ કહેવાય કે વનમાં જવા પણ હતા। એટલે દુઃખમાં તો કે રામ જેવું બનવાનું, આપણે એના જેવું તો દુઃખ નથી આવવાનું, બરાબર, પણ હંમેશા આપણા આદર્શ રામ હોવા જોઈએ। સમરેષુ ભીમ, એટલે યુદ્ધ ભૂમિ હોય ત્યારે કોના જેવું બનવાનું? ભીમ જેવું બનવાનું। સમરે શું? સમર એટલે યુદ્ધ, યુદ્ધમાં ભીમ જેવો બન, બરાબર। એટલે આપણે તે ગદા લઈને એની જેમ લડવા નથી જવાનું, પરંતુ આપણા જીવન યુદ્ધમાં જ્યારે સંઘર્ષ કરવાનો આવે, આપણી સામે એવી મુશ્કેલીની પરિસ્થિતિ આવે, ત્યારે હંમેશા ભીમને યાદ કરવાનો। મહાભારતનો દ્રષ્ટાંત તમને યાદ છે કે ભીમ જેની સાથે લડવાનો હતો એ દુર્યોધન, એ સમયમાં આખો એમ કહે ને કે વજ્રનો બની ગયો હતો, લોખંડનો। તમે મહાભારત જોયું તો તમને ખબર હશે કે એની માતાની જે દિવ્ય દ્રષ્ટિ હતી એનાથી એ વજ્રનો બન્યો હતો। તો ભીમ છે એને લડવાનું હતું, એ સામેનો એનો યોદ્ધા તો કે વજ્રનો હતા, છતાં સંઘર્ષ કરીને દુર્યોધનને મારે છે। ત્યાર પછી દાનેષુ કર્ણ, કે દાનની કઈ બાબત હોય તો કર્ણ જેવો બન, બરાબર। તો કે જીવનમાં આપણને ખ્યાલ છે કે કર્ણ છે દાનવીર કહેવાનો, કે આપણી પાસે તો કોઈ શું માગતું હોય તો સામાન્ય વસ્તુ, પણ કર્ણએ પોતાનું જીવન આપ્યું હતું એટલે દાનમાં તું કર્ણ જેવો બન। નયેષુ કૃષ્ણ, નયે એટલે તો કે નીતિ, ભગવાન કૃષ્ણ છે એની નીતિ તમે જુઓ, તો કે જ્યારે નીતિની વાત આવે ત્યારે ભગવાન કૃષ્ણના ગુણ યાદ કર। ફરીવાર જુઓ, મુશ્કેલીમાં રામ જેવો બન, યુદ્ધ ભૂમિ હોય સંઘર્ષ હોય ત્યારે ભીમ જેવો બન, દાન આપવાની વાત થાય ત્યારે કર્ણ જેવો બન, નીતિની વાત હોય તો કૃષ્ણ જેવો બન। ત્યાર પછી તો કે ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, પ્રતિજ્ઞા કરવાની કઈ વાત આવે તો ભીષ્મને યાદ કર। આપણે ખ્યાલ છે કે ભીષ્મ છે એને કેટલી મોટી ભયંકર પ્રતિજ્ઞા કરેલી, આમ જોઈએ તો એમનું નામ દેવવ્રત હતું, પણ એને જે મહાન પ્રતિજ્ઞા લીધી એટલે ત્યાર પછી પોતે ભીષણ એટલે કે ભીષ્મ તરીકે ઓળખાણા, બરાબર। તો આપણી પ્રતિજ્ઞા કેવી હોય? તો કે આપણે સામાન્ય રીતે દસમા ધોરણમાં એટલું કરશું, આવા ટકા લાગશું, એટલી મહેનત કરશું, વહેલા એટલા વાગે તૈયારી માટે જાગશું, જ્યારે તોય આપણીથી થતું ન હોય, અઘરું લાગે, જ્યારે ભીષ્મએ તો કેટલી મહાન પ્રતિજ્ઞા, ઈચ્છા મૃત્યુની પ્રતિજ્ઞા કરી, આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી। તો કે જ્યારે પ્રતિજ્ઞા કરવાની થાય ત્યારે ભીષ્મને યાદ કર। અને વિક્રાંત કાર્ય શું ભવા અંજને, અંજને એટલે હનુમાન, વિક્રાંત કાર્ય એટલે કે મહાન પરાક્રમના કામ કરવા હોય ને ત્યારે હનુમાન જેવો બન। આપણે ખ્યાલ છે કે હનુમાનજી છે એ રામ ભક્ત હતા, રામના સેવક હતા, હંમેશા એમ કહેવાય કે રામ એક કામ કે અને હનુમાનજી દોડીને કરે, એટલે સેવા પરાક્રમના કામ, રામે કીધું તો આખો પર્વત લઈને આવ્યા, તો કે આવા કામ કરવા હોય તો એમ કહેવાય કે પરાક્રમના તો હનુમાનજી જેવા કામ કરવાના।
આ શ્લોકમાં આપણને આપના આદર્શ આપેલા છે. રામ, ભીમ, કર્ણ, કૃષ્ણ, ભીષ્મ અને હનુમાન આ ચરિત્રોમાંથી આપણે જે ગુણ લેવાના તે અહીંયા દેખાડેલા છે. ફરીથી જોઈએ, મુશ્કેલીમાં રામ જેવો બન, યુદ્ધમાં ભીમ જેવો બન, દાંડમાં કર્ણ જેવો બન, નીતિમાં કૃષ્ણ જેવો બન, ભીષ્મ પ્રતિજ્ઞા પાલન કરવાનું હોય તો ભીષ્મ જેવો બન, અને મહાન કામ કરવા હોય તો હનુમાન જેવો બન. આ મેં તમને અનુવાદ કહ્યું, માત્ર ને માત્ર ચરિત્ર યાદ રાખો તો પણ આ શ્લોક છે યાદ રહી જાય છે. બોર્ડની પરીક્ષામાં વારંવાર આ શ્લોક છે પૂછાયેલો છે. હવે આપણે તમને લેસન આપેલું છે, 5 વખત આ શ્લોક પૂરતી લખવાની, પણ સૌથી પહેલા આ શ્લોક વારંવાર લખીને તમારે કંઠસ્થ કરવાનો છે. શ્લોક તમને આવડી જાય ત્યાર પછી નોટબુકમાં 5 વાર લખી અને મને બતાવવાનો છે. ફરીથી જોઈ લો કે આ શ્લોક છે અનુવાદમાં નથી. આપણે અનુવાદ એટલા માટે કર્યું કે માત્ર ને માત્ર આપણે રામ યાદ આવે, રામ ભીમ કર્ણ કૃષ્ણ તો અડધો શ્લોક આવડી જાય. એટલા માટે ફરીથી આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંતકાર્યેશુ ભવાંજને. અત્યારે તમારે 10મા ધોરણમાં 2 શ્લોક પૂછાય છે 5 માર્ગમાં, એમાંથી આપણે 3 શ્લોક કર્યા. પહેલા કાવ્યના 2 કર્યા હતા, સંગચ્છત્વમ સંવદત્વમ અને સર્વ ભવંતુ સુખીન. હવે 7મા કાવ્યનો આપણે 1 શ્લોક કર્યો, આપત્સુ રામ. હવે પછી જ્યારે વિડીયો બનાવીએ ત્યારે આપણે 10મા કાવ્યના 2 શ્લોક ભણશું, વિવાદે વિષાદે. અને 10 કાવ્યમાં મળી અને આપણે 5 શ્લોક તમે પાકા કંઠસ્થ કરો તો તમને પરીક્ષામાં 5 માર્ગના કોઈ પણ 2 શ્લોક પૂછાય છે. અસ્તુ.